નમસ્તે ધોરણ ત્રણ ના બાળકો કેમ છો બધા મજામાં લાસ્ટ પીરિયડ માં આપણે શું જોયેલું હતું બધા બાળકોને યાદ છે વિન્ડોઝ નો ચેપ્ટર ટુ વિન્ડોઝ જોયું તું વિન્ડો શરૂ કરતા જોયું સીપીયુ ચાલુ કરતા જોયેલું હતું પછી સટ ડાઉન કરતા પેજ નંબર તેર ઉપર લખી લીધું છે ને જે બાળકોએ નથી લખ્યું એ લોકો લખી નાખજો તો આજથી આપણે પેજ નંબર ચૌદ ઉપર વર્ડપેડ ભણીશું જે પ્રેક્ટિકલ છે તો પ્રેક્ટિકલ છે તો આપણે શું કરશું ઘરે જે લોકોને ઘરે કમ્પ્યુટર હશે એ લોકો કોમ્પ્યુટરમાં કરશે પ્રેક્ટિસ જે લોકોની ઘરે નથી કમ્પ્યુટર એ લોકો યાદ રાખશે સાંભળીને અને જોઈ લેશે કે કેવી રીતે પ્રોસેસ થાય છે તો ચલો આપણે શરૂ કરીએ પેજ નંબર ચૌદ ઉપર વર્ડપેડ તો જુઓ બધા બાળકો સૌથી પહેલા તો તમને કમ્પ્યુટર ચાલુ કરતા આવડવું જોઈએ તો સીપીયુ ચાલુ કરી લીધું બધાએ એવી રીતે કમ્પ્યુટર સીપીયુ ચાલુ કરતા શીખવાડ્યું હતું જે લોકોની ઘરે છે એ લોકો જોઈ લેશે બરોબર છે તો આ જે મેઇન સ્ક્રીન છે એને આપણે શું કહીએ છીએ ડેસ્કટોપ બરોબર છે તો આને શું કહેવાય છે ડેસ્કટોપ હવે સૌથી પહેલા તો એ કે તમે જો બુક લઈને બેઠા હોય ને તો તમે છે ને સૌથી પહેલા તો તમે નોટ અને પેનમાં લખી લ્યો કે આપણે કેવી રીતે ખોલવાનું છે છે બરોબર તો જુઓ મિત્રો સૌથી પહેલા તો તમે બધા બુક માં વર્ડપેડ ખોલવા માટેના સ્ટેપ લખી લેશો બરોબર છે વર્ડપેડ ખોલવા માટે સ્ટાર્ટ પછી ઓલ પ્રોગ્રામ પછી ડાઉન એરો કરીને એસેસરીઝ અને પછી ડાઉન એરો કરીને શું લખશો વર્ડપેડ બરોબર છે બધા બાળકો આ લખી લેશે વાલી મિત્રોને મારી વિનંતી કે તમારું બાળક લખી લે બરોબર છે આટલું લખાઈ ગયું બધાને હવે જુઓ તમારું સૌથી પહેલા શું હતું કે વર્ડપેડ બરોબર છે એમાં એમાં સૌથી પહેલા મેં શું લખાવ્યું છે સ્ટાર્ટ બરોબર છે એટલે હું શું કરીશ પેલા સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીશ કર્યું મેં ક્લિક પછી શું છે જુઓ જી જી વાંચો પછી શું લખેલું છે ઓલ પ્રોગ્રામ બરોબર છે આ દેખાય છે તમને બધાને ઓલ પ્રોગ્રામ એટલે સ્ટાર્ટ ઉપર પછી ઓલ પ્રોગ્રામ એટલે તમારે શું કરવાનું માઉસ એના ઉપર રાખીને ક્લિક કરવાનું પછી શું છે સેનું સ્પેલિંગ છે એસેસરીઝનું

વર્ડ પેડ તો વર્ડપેડ કેવી રીતે ગોતવું જોવો જે અહીંથી પહેલેથી હું સ્ટાર્ટ કરું છું ગોતવાનું બરોબર છે મળી ગયું તો અહીંયા બ્લુ પટ્ટી આવી ગઈ જો તમે બાળકો આવી રીતે મળી ગયું અને પછી અહીંયા ક્લિક કરશો ને તો એ વયું જ એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે બ્લુ પટ્ટી આવે એના ઉપર રાખી અને પછી જ માઉસ ઉપર ક્લિક કરશું આવી રીતે આવી ગયું તમને એમ થાય આ તો મળી ગયો હવે હું અહીંયા જઈને ક્લિક કરું તો એવું થશે નહીં એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા બ્લુ કલરનું પટ્ટી આવે એના ઉપર જ માઉસ હોવું જોઈએ એના ઉપર જ મારો હાથ છે દેખાય છે તમને લોકોને બરોબર છે તો ઈ જે હાથ છે એ જ મારે રાખવાનું બરોબર છે હવે જુઓ તમે પેજ નંબર સોળ ઉપર રિસ્ટોર ડાઉન અને મેક્સિમાઇઝ બટન મેં તમને સમજાવી દીધા હવે જુઓ પેજ નંબર સત્તર ઉપર વર્ડ પેડમાં મેનુ બાર સમજાવ્યું છે તો હું પણ તમને લોકોને મેનુ બાર સમજાવું છું મેનુ બાર છે એ કેવું હોય છે તો કે જુઓ આ બીજી લાઈન છે અને શું કહેવાય છે મેનુ બાર આમાં પેલું જે બટન છે એને શું કહેવાય છે હોમ બીજું જે છે એને શું કહેવાય છે વ્યુ બરોબર છે જુઓ તમારા પેજ નંબર સત્તર ઉપર તમને બતાવ્યું છે અને અહીંયા તમને દેખાય છે નાનું એવું ક્વેશ્ચન માર્ક આને શું કહેવાય છે વર્ડ પેડ હેલ્પ બરોબર છે એટલે કે આમાં તમે ક્યાંય પણ અટકો હેલ્પની જરૂર હોય ક્યાંય પણ મેનુ હોય તો એ તમને હેલ્પ કરે એટલે કે તમને ઇંગ્લિશમાં બધું સમજાવેલું હોય જુઓ અહીંયા તમને હેલ્પ ઉપર મેં ક્લિક કર્યું તો આ મને બધું બતાવ્યું કે આ વિન્ડો છે અને આમ કહેવાય જુઓ ધરીબન બરાબર છે ત્રીજું ધરીબન પછી બીજું છે એક્સ ક્વિક એક્સેસ ટૂલ બાર એટલે કે આ જે છે એ ક્વિક એક્સેસ ટૂલ બાર છે પછી તો કે પેલું છે એ વર્ડના બટનો છે બરોબર છે તો એ શું થયું તમને હેલ્પ કરી કે આ વસ્તુ શું છે બરોબર છે ત્યારબાદ તમને વ્યૂ ટેપ પણ બતાવી છે તો હું પણ તમને વ્યૂ ટેબ બતાવું છું તો ઝૂ વ્યૂટેપમાં ઝૂમ ઇન આઉટ અને હન્ડ્રેડ પર્સન્ટ છે એટલે ઝૂમ ઇન ઝૂમ આઉટ એટલે શું તો કે આ ઝૂમ ઇન મેં કર્યું દેખાય છે તમને કઈ ફોર્ક દેખાણો બધાને શું ફોર્ક દેખાણો તો કે સ્ક્રીન છે જુઓ તમારી સ્ક્રીન છે છે મોટી થઈ દેખાય ઝૂમ ઇન ઇનટેજ વધ અહીંયા બસો ને દસ થઈ ગયા હવે હું ઝૂમ આઉટ કરીશ એટલે શું થશે સ્ક્રીન નાની થશે જુઓ દેખાય છે અહીંયા સાઈઠ ટકા થઈ ગઈ અને મારે સો ટકા રાખવું હોય તો હું ખાલી એક વખત ક્લિક કરીશ બરોબર છે ત્યારબાદ છે રૂરલ રૂરલ એટલે મોબાઈલમાં જોજો આ માર્કિંગ કરો નીચે જુઓ સ્ટેટસ બાર છે હું આના ઉપર રાઈટ ક્લિક કરીશ એટલે મીન્સ કે સાચાની નિશાની કરીશ તો એ તમને દેખાશે જો હું અહીંથી આ બંધ કરી દઈશ તો આ દેખાતું બંધ થઈ ગયું

વર્ડ પેડ ચેપ્ટર ત્રણ આખી વિન્ડોઝ મેં તમને આજે તો તમારે ખાલી વર્ડ પેડ ની વિન્ડો ખોલતા જ શીખવાનું છે બરોબર છે એમાં મેં તમને લોકોને સમજાવ્યું ટાઇટલ બાર મેનુ બાર બરોબર છે તો આ વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ ન સમજાણું હોય તો વિડીયો રિવર્સ કરી બેક કરી અને જોઈ લેજો જે લોકોની ઘરે કમ્પ્યુટર છે એ લોકો ખોલીને ટ્રાય કરજો ન હોય તે લોકો જોઈને યાદ રાખી લેશો આવજો બાળકો